અમરેલીના સાવરકુંડલાની એક ઓળખ તેનો વજનકાંટા ઉદ્યોગ પણ છે. સાવરકુંડલાનો આ ઉદ્યોગ વિશ્વવિખ્યાત છે. એક સમય સમગ્ર દેશમાં અહીંથી વજનકાંટા સપ્લાય થતા, પરંતુ બજારમાં ઇલેક્ટ્રોનિક કાંટા આવી જતા આ ઉદ્યોગની માઠી દશા બેઠી છે. ઇલેક્ટ્રોનિક કાંટા આવવાથી સાદા વજન કાંટાની માંગ ઘટી ગઈ છે, જેના પરિણામે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની રોજગારીના પ્રશ્નો સર્જાય છે અને ધીમે ધીમે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો ઓછા થતા જાય છે. ઇલેક્ટ્રોનિક કાંટા આવતા અમારા જે 20 વર્ષથી કાંટાના ધંધામાં ચાલુ કાંટાની અંદર અને બીજા ધંધામાં ઘણો નુકસાની અમને થઈ રહી છે. ઇલેક્ટ્રોનિક કાંટા વધતા આ કાંટાઓ ઘણો અમને પાછો પડી ગયો છે. વજન કાંટાના ઉદ્યોગમાં સમયાંતરે આવેલા પરિવર્તનને કારણે વજન કાંટા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ ઇલેક્ટ્રોનિક વજન કાંટાના ઉદ્યોગ તરફ વળ્યા છે. એક તરફ સાવરકુંડલાની મોનોપોલીવાળું સાદા વજન કાંટા ઉદ્યોગ તેના કારીગરોને પૂરતી રોજગારી પૂરી પાડી શકે તેમ નથી, તો બીજી તરફ ઇલેક્ટ્રોનિક વજન કાંટાનો ઉદ્યોગ વિકસતા શિક્ષિત યુવાનો માટે રોજગારીની નવી તકો સર્જાય છે. જ્યારથી ઇલેક્ટ્રિક કાંટાનું આગમન થયું છે, ત્યારથી અમારા જેવા એજ્યુકેટેડ માણસોને અને છોકરાઓને આ માટે રોજગારી મળતી રહે છે અને મળે છે, તે અમારી માટે સારી વાત છે. સાવરકુંડલાની ઓળખ એવા વજન કાંટા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા સરકારે અનેકવાર વચનો આપ્યા છે, પરંતુ આ વચનો પર ક્યારે અમલ થઈ શક્યો નથી. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની માંગ છે કે સરકારે આ મૃતપાય થતા ઉદ્યોગને બચાવવા યોગ્ય પગલાં લેવા જોઈએ. 10 વર્ષમાં એટલી મંદી આવી છે કે ભારત દેશની અંદર જે કાંટા અમે અત્યાર સુધી સપ્લાય કરતા એ જ કાંટા આખા જે ગલ્ફ કન્ટ્રીની અંદર સપ્લાય થતું એ પણ અત્યારે બંધ થઈ ગયું છે અને કારીગરોને અત્યારે રોજગારી ના મળવાના કારણે કારીગરોની પણ અછત ઊભી થયેલી છે. બદલાતા સમયમાં ઘણા પરંપરાગત ઉદ્યોગોને પણ બદલવાની ફરજ પડે છે. સાવરકુંડલાનો વજન કાંટા ઉદ્યોગ પણ આવા જ સંક્રાંતિ કાળમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે પોતાનું અસ્તિત્વ ટકાવવા વજન કાંટા ઉદ્યોગે પણ સમય સાથે તાલસે કદમ મિલાવવા પડશે. હિરેન રવિયા, VTV, અમરેલી.